मोड़ासा खाते जिला कांग्रेस द्वारा प्रतीक धरना योजवामां आव्या हता, जेमां मोड़ासा धारासभ्य 12 धारासभ्य सहित जिला कोंगी प्रमुख धरना प्रदर्शन में जोड़ाया हता। कोरोनानी त्रीजी लहेरनी शुरुआत थवा छतां पण हजु सुधी जिल्लामां सिविल होस्पिटलनुं कामकाज शुरू न थता कांग्रेस द्वारा धरना योजवामां आव्या हता। वधुमां हाल कोरोनानी त्रीजी लहेर शुरू थई गई छे त्यारे सिविल होस्पिटलनी ताती जरूरियात जोवा मळी रही छे। कोरोना कहर वच्चे प्रजाजनों अने गरीब जनता बीमारी समय सिविल वगर भारे परेशान थईने हालाकीनो सामनो करी रही छे, त्यारे झड़पथी सिविल होस्पिटल ऊभी थाय तेवी अंगे कांग्रेस समिति द्वारा मांग करवामां आवी रही छे। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે સિવિલ હોસ્પિટલ નહીં બને તો એની સામે જલદ કાર્યક્રમો આપવા જઈ રહી છે। એમાં સૌપ્રથમ આજે પ્રતિક ધરણાનો કાર્યક્રમ છે મોડાસા ટાઉન હોલ ખાતે। આજે કોંગ્રેસના 10 આગેવાનો અમારા ધારાસભ્યો સહિત અમારા જિલ્લા પ્રમુખ સહિત અમે આજે પ્રતિક ધરણા ઉપર છીએ। અમારી એક જ માંગ છે કે મોડાસા જે જિલ્લાનું મુખ્ય મથક છે ત્યાં સિવિલ હોસ્પિટલ થવી જોઈએ। છેલ્લા 2 વર્ષથી અમે આ મુદ્દાની પાછળ છીએ। ખબર નથી પડતી કે સરકારને કે જિલ્લાના વહીવટીતંત્રને સિવિલ બનાવવામાં ક્યાં વાંધો નડે છે। પહેલાં જમીનનો વિવાદ હતો, જમીન ફળવાઈ ગઈ, ગ્રાન્ટનો મુદ્દો હતો, ગ્રાન્ટ આવી ગઈ, હવે કોની રાહ જોઈને બેઠા છે। જ્યારે એક તરફ ત્રીજી લહેર આવી ગઈ છે કોરોનાની, લોકો મરી રહ્યા છે, લોકો સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે હજી જિલ્લાનું વહીવટીતંત્ર કોની રાહ જોઈને બેઠું છે? મૃત્યુ આંક છુપાવો છો અને મૃત્યુ વધારો છો, આવું સેના માટે કરો છો? તમને લોકશાહીમાં જે રાજા તરીકેની જે સરકારની ફરજ હોય એ તમે ચૂકીને આજે લોકોને કોરોનાના ખપ્પરમાં, મોતના ખપ્પરમાં મોકલી રહ્યા છો। પણ કોંગ્રેસ પાર્ટી આની સામે જલદ કાર્યક્રમો કરશે। આજથી પ્રતિક ધરણા ચાલુ કર્યા છે। આવનાર સમયમાં જિલ્લાની કલેક્ટર ઓફિસ હોય કે આરોગ્ય અધિકારીની ઓફિસ હોય, તમામનો ઘેરાવ કરીને પણ જ્યાં સુધી સિવિલ નહીં બને ત્યાં સુધી અમારા કાર્યક્રમો ચાલુ રાખીશું। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે પ્રતિક ધરણાનો ઉપવાસ મોડાસા 4 રસ્તા ખાતે કરવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લાના અસ્તિત્વમાં 9 વર્ષ જેટલો સમય થયો છે, વારંવાર વિધાનસભામાં, સંકલનમાં અને અનેક વખત આવેદનપત્રો આપીને અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ શરૂ કરવા માટે વારંવાર રજૂઆત કરી છે। આપ જાણો છો તેમ કોરોનાની મહામારીમાં પહેલો, બીજો અને ત્રીજી વેવમાં પણ ખુશ આ વિસ્તાર પછાત વિસ્તાર છે અને એમાં ખાસ કરીને સિવિલ હોસ્પિટલની જરૂરિયાત છે, ત્યારે આ સરકારને અમે વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલનું અરવલ્લી જિલ્લામાં નિર્માણ થાય એ માટેના ખૂબ પ્રયત્નો કરવા જોઈએ। અરવલ્લી જિલ્લો આજે બને લગભગ 8-9 વર્ષ થવા આવ્યા। આ જિલ્લામાં આશરે 11 લાખથી વધુ વસ્તી ધરાવતી આ જિલ્લો છે। છેલ્લા 8-9 વર્ષથી અહીંયા સિવિલ હોસ્પિટલનું નિર્માણ થયું નથી। કોરોનાના કારણે ઘણા બધા લોકો પરેશાન થઈ ગયા, હેરાન થયા। સિવિલ ન હોવાના કારણે અહીંથી હિંમતનગર સુધી રસ્તામાં જતા જતા લોકો મૃત્યુ પામ્યા। અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અને અમારા ચૂંટાયેલા 3 ધારાસભ્યો દ્વારા વારંવાર વિધાનસભાની અંદર આ બાબતને લઈને રજૂઆત કરી ગૃહમાં। 15-20 વખત મેં છેલ્લા 2 વર્ષથી કલેક્ટર સાહેબને જુદી જુદી રીતે રજૂઆત કરી, આવેદનપત્ર દ્વારા ભૂખ હડતાલ કરી, ધરણા કર્યા અને સિવિલ હોસ્પિટલ ખૂબ ઝડપથી આ જિલ્લામાં મળે એ બાબતની રજૂઆત અમારી પાર્ટી દ્વારા વારંવાર કરવામાં આવી। આમ છતાંય આપ જુઓ છો કે આજે આટલા બધા આધુનિક યુગની અંદર જયદીપ ભાટિયા સાથે ખબર ગુજરાત લાઈવ અરવલ્લી।